विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों धोरण 7 गुजराती ना पूरक वाचन पाठ 2 पाटेली 9 તેનો પ્રકાર છે આશ્ચર્યકથા અને તેના લેખક છે ડોક્ટર જગદીશ ત્રિવેદી। તો વિદ્યાર્થી મિત્રો આગળનો અડધો પાઠ આપણે અગાઉના વિડીયોમાં જોયો હતો, હવે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે પાઠ જોઈશું। તો એકા પંક્તિ આપણે આગળથી જોઈએ તો લેખક કહે છે કે હવે મારે આ વાંચવાનો સિક્કો આપવો પડ્યો, તેથી મારું હૃદય ધબકારું છૂટી ગયું। હવે મારા માટે દુકાળમાં અધિક માસ જેવું કહ્યું છે, તો દુકાળમાં અધિક માસ એટલે કે ખરાબ વખતમાં વળી વધારો થવો, તો આપણે કહેવત કાન જોઈ હતી બરાબર, પરંતુ ફરીથી જોઈએ છીએ બરાબર। તો કહેવત દુકાળમાં અધિક માસ બરાબર, તો ખરાબ વખત વધારો થવો બરાબર, એ તો જે કોઈ ખરાબ વખત ચાલી રહ્યો છે અને એમાં એમાં વધારો થયો બરાબર, કે 5 રૂપિયાની નોટ પેલા બુક પોલીસવાળાને આપી એને કહ્યું કે સાહેબ આ તો ફાટેલી નોટ છે, પાછી લો અને મારે બીજું 5 નો સિક્કો આપવો પડે। હું કાયમ ઘેરથી જમીને નીકળું, લેખક શું કહે છે, કામ તો મારે કેવી કિંમત ઘેરથી હું જમીને નીકળું, પછી મુંબઈ સુધી હું કશું ખાતો નહીં, છતાં મેં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો। ઘેરથી જમીન નીકળે એટલે રસ્તામાં કંઈ જમવાની એમને જરૂર પડે નહીં, છતાં એમને રસ્તામાં શું કર્યું તો એમને 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો, પેલી પડીકામાં ચણાની દાળ આવે છે ને એનો અંદર ડુંગળી ટામેટાની સમારી મસાલો નાખીને આપે છે ને એ, તો એણે દાળમાં ડુંગળી ટમેટા કોથમીર મસાલો અને લીંબુનો રસ વગેરે નાખી અને છાપાની પસ્તીમાં મને આપી, સાથે કુંઠાની ચમચી બનાવી તે કુંઠાની ચમચી પણ આપી। મેં પેલી કિસ્સામાંથી લેખક કહે છે કે નવી નોટ પોચની નોટ કાઢી, ત્યારબાદ તેમાં ફાટેલી નોટ ગોઠવી અને મૂકી અને અમે 10 રૂપિયા આપ્યા, કોને આપ્યા, પેલી દાળનો ઓર્ડર આપ્યો તો દાદાઓ એને, તો એમને કેવો આઈડિયા કર્યો, 10 રૂપિયાની ચાટ દાળનો ઓર્ડર આપ્યો અને 10ની દાળ લીધી અને પછી એને શું કર્યું તો એક ખિસ્સામાંથી નવી નોટ કાઢી અને એના અંદર પેલી ખાટેલી નોટ હતી એ વાળી મૂકી દીધી અને 10 રૂપિયા આપ્યા। દાળ વાળાએ શું કર્યું તો લીંબુવાળા હાથે આ નોટો ખોલી અને લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાંથી મૂકી, નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને આ બંને બાજુ ફેરવી અને પાછી આપતા બોલ્યો કે બોસ બીજી નોટ આપો, જો શું કહે છે કે બોસ બીજી નોટ આપો, કારણ કે બીજી 5ની નોટ તો ફાટેલી હતી, 1-5ની નોટ સારી હતી, બીજી ફાટેલી અંદર મૂકી ગોઠવી અને લેખકને એમ કજાથી દેશે કહેતી, તો પેલો દાળવાળો શું કહે છે મસાલાવાળા હાથ હતા છે તો ખોલી જોઈ લેને અને નવી નોટ નિશાન હતી અને એ ફાટેલી નોટ હતી એ પાછી આ કેમ કહ્યું કે બોસ બીજી નોટ આપો, મેં કહ્યું કે ભાઈ આ નોટ સાચી નથી, જો શું કહે છે કે આ નોટ સાચી નથી, એણે કહ્યું કે સાહેબ આ નોટ સાચી તો છે પણ સાજી નથી બરાબર, સાચી તો છે પણ સાજી નથી, ફાટેલી છે બરાબર, તો ફાટેલી નોટ તો હતી ને એટલે આપણે કેમ સાચી નથી નોટ, એટલે કે એને સાચી તો છે પણ સાજી નથી ફાટેલી છે, મેં લીધી ત્યારે ફાટેલી હતી, મેં નિરર્થક એટલે નકામી દલીલ કરી બરાબર, નિરર્થક શબ્દનો શું અર્થ થાય,
એને ભજીયાની સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળી અને બનાવેલી ચટણી પણ આપી
મેં ભોજ પડી ગયેલી ફાટેલી લોટની બે વખત વાળી અને એને આપી. એને લોટની બંને સળકોલી આમ વાળેલી હોય અને એક જ લોટને બે હાથેથી આમ પકડી અને ચશ્માના કાચના મડદાની જોઈ કાચને અડી જાય ને એટલી નજીકથી મેં જોઈ અને ફેસલો સંભળાવી દીધો કે કાકા આ નોટ નહીં ચાલે. બરાબર શું કીધું એને? ત્યાં નોટ ચાલશે નહીં, કારણ કે ફાટેલી રીતે એટલે કોઈ લેપ નહીં. આ રીતે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતનો અઘારીનો ટેસ્ટ કર્યો અને કાયમ અમદાવાદથી મેર ઉપડે એટલે ઊંઘે જનારો પ્રવાસી. કારણ કે ઘરથી જમીને નીકળ્યા હોય એટલે શાંતિથી ખબર હોય કે સવારે આપણે પહોંચવાના છીએ કે આટલા કલાક ટ્રેનમાં થાય છે. એટલે લેખક કહે છે કે આમ તો હું ઘરથી નીકળું પછી શાંતિથી મારી જગ્યા ઉપર બેસી અને જમીને નીકળે હોય કે શાંતિ ઊંઘીજો. બરાબર? તો લેખક કહે છે કે કાયમ અમદાવાદથી મેર ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસે રાતના 8 વાગ્યા છતો જાગતો હતો. કેમ જાગતા હતા? એમને એમ હતું કે આ પાછળની નોટ ફાટેલી આવી ગઈ છે એટલા માટે એમ કે હું કેવી રીતે એમ કે એને બતાવીશ. બરાબર? એટલે એ એમ કે એની ચિંતામાં પડી ગયા હતા. બોર્ડની પરીક્ષામાં જેમ વારંવાર આપાસ થતો ઠોઠ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ મેં લેખકે છે તમે ફાટેલી નોટનો અંતિમ અંતિમ એટલે છેલ્લો અંતિમ શબ્દ શું ઓળખાય? છેલ્લો પ્રયત્ન લેખક કહે છે કે હવે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ગાડીનો ટેસ્ટ કર્યો અને કાયમથી કાયમ અમદાવાદથી મેળ ઉપડે એટલે ઊંઘી જનારો પ્રવાસી એ દિવસ રાતના 8 વાગ્યા સુધી પેલી ફાટેલી નોટ ખિસ્સામાં પાંચરી આવી ગઈ હતી એની ચિંતામાં હું 8 વાગ્યા સુધી જાગતો રહ્યો અને ઊંઘ આવી નહીં. એમ કે એમને એમ હતું કે ક્યારે હું એ નોટ વટાવી દઉં એ કોકને આપી દઉં. બરાબર? એટલે લેખક કહે છે, સરસ મજાનું ઉદાહરણ આપે છે કે બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો ઠોઠ નિશાળીઓ, બોર્ડની પરીક્ષા 10માની 12માની હોય અને વારંવાર નાપાસ થતો ઠોઠ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તો હવે તમારે છેલ્લી વખત આ પરીક્ષા આપી દેવી છે, હવે જે થાય એ ખબર. બરાબર? એમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ આને ફાટેલી નોટનો અંતિમ છેલ્લો પ્રયોગ એમ કે વલસાડના મોજી વેચતી બાઈક પર કરવાનો સંકલ્પ કર્યો. વલસાડમાં એ ટોપલામાં લઈને ચીકુ વેચે છે ને એના ઉપર છે લો આ પાછળની નોટ વટાવવાનો સંકલ્પ કર્યો. બરાબર? મેં રાત્રે 4 વાગે 10 રૂપિયાનો ચીકુ લીધો. લેખક શું કહે છે? ખબર, 10 રૂપિયાનો ચીકુ લઉં એટલે પેલી ચીકુવાળી બાઈ છે ને એની કાગળની ગોળી જેવું આમ પડી બનાવી દૂસરી નોટ દીજીએ. જો શું કે છે, અડધી હતી ગયેલી સવારે 4 વાગે. બરાબર? એટલે હતી છતો શું કે છે, અડધી હતી તો એમ કે છે માણસ કેવું હોય છે કે 5 રૂપિયા માટે આ 1 લાખ રૂપિયાનો માણસ બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા છે. કારણ કે હું એમ કહું કે મારી પાસે આટલા જ પૈસા છે તું લેવા લઈ લેશે બેંકે, એટલે શું કરે છે કે એમ 1 લાખ રૂપિયાનો માણસ કદી જૂઠું બોલવું નહીં. 1 લાખ રૂપિયાનો માણસ 5 રૂપિયા માટે જૂઠું બોલ્યો કે મારી પાસે 10 જ રૂપિયા છે બેન. એટલે એને શું કર્યું? જો એ વલસાડમાં ચીકુ વેચતી બાઈ પણ કેટલી હોશિયાર હતી, એને એમ હતું કે નામ હતું નહીં બીમાનું નહીં બેન, એને શું કર્યું, કાગળમાં કાગળની ગોળીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધો અને 3 ચીકુ મને આપ્યો કે ભાઈ વાંધો નહીં તમારી પાસે 10 રૂપિયામાં
10 રૂપિયા સિવાય બીજા પૈસા ના હોય તો વાંધો નહીં. એને ચાર ચીકુ પાછા લઈ લીધા, ત્રણ ચીકુ આપ્યા અને મારી ફાટેલી નોટ પણ મને પાછી આપી અને તે ચાલતી થઈ ગઈ. સામા છેડે ઉભેલો જાણે પેલો બેસ્ટમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થતો જોઈ રહે તેમ હું હોશિયારા મોઢે, જો હોશિયારા કહું છે શર્મિંદા શર્મિંદા મોઢે શરમાવી લેખકને કે ખોટું ઊંચું ખુલ્યું અને હોશિયારા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહી. તો હોશિયારા બની જવું તો કેવા થઈ જવું? શર્મિંદા થઈ જવું. હોશિયારા મોઢે થઈ શર્મિંદા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહી. વલસાડથી ટ્રેન ઉપડ્યા પછી મેં કાગળ અને પેન લઈ લેખક કહે છે કે મેં ઇશાર કર્યો ત્યારે મને ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. છતો હજી ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જ રહ્યા છે, એમની પાસે જ પડ્યા છે. જુઓ, 1 5 રૂપિયા ખોટા વટાવવા માટે, ફાટેલી નોટ વટાવવા માટે એમના પણ સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. છતો પેલી ખોટી 5ની નોટ તો એમની પાસે ઘર જમાઈ જ છે. મેં 55 રૂપિયા બગાડ્યા વધતા લેખક કહે છે હાલનું ખાવાની મારી ટેવ નથી. છતો આચર કુચર એટલે ના ખાવાનું એમને ખાધું, પેલી દાળ ખાધી, પેલા ચીકુ લીધો, ભજીઓ લીધો, એ બધું આચર કુચર કહેવાય ને કામ વગરનું. એમ કે મેં ઝાંપીને એટલે ખાઈ અને પેટ બગાડ્યું, આખી રાત જાગીને મારી ઊંઘ બગાડી. કાલે સવારે હું મુંબઈ પહોંચી અને ફાટેલી નોટ એક ભિખારીને આપી દેવી એવું નક્કી કરી અને હું પરોઢિયે 5 વાગ્યે આંડા પરથી. લેખક કહે છે કે સર, મેં 55 રૂપિયા તો બગાડ્યા, પાછું આચર કુચર ઝાંપી બધું ખાઈ અને મારું પેટ બગાડી, અમારી ઊંઘ બગાડી અને સવારે પરોઢિયે 5 વાગે મેં હું નક્કી કરી તો ફાટેલી નોટ હા ને એ હું એક ભિખારીને આપી દઈશ અને પછી હું આડા પડખે એટલે કે જરા આંડો પડ્યો સુવા માટે. બરાબર? તો જુઓ, એક 45 રૂપિયાની નોટ એમની પાસે આવી ગઈ તો એ એટલા ચિંતામાં પડી ગયા હતા કે આ નોટનો નોટને વટાવવાના એટલાય એમને પ્રયત્નો કર્યા પણ છતો એ નોટ વટાવી શક્યા નહીં. બરાબર? હું સવારે 7:45 વાગે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને ઉતર્યો ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઢૂંઢો એવો ભિક્ષુક એટલે કે ભિખારી બેઠો હતો. મેં આ પનોતી જેવી, પનોતી એટલે પડતી દશા જેવી, પનોતી શબ્દનો શું અર્થ થાય? પડતી દશા, પડતી અથવા તો મેં આ પદ્ધતિ જેવી 5ની નોટ એના પાછળના હજી ભિખારી ભિક્ષુક રસ્તા પર બેસે છે ને રોડ ઉપર એવા ભિક્ષુકને એટલે કે ભિખારીને પાછળનામાં મૂકી અને ચાલતી પકડ્યું અને તે મુક્તિનું એટલે આ કેમ કે મને હવે છુટકારો મળ્યો, મુક્તિ એટલે છુટકારાનો આનંદ અનુભવ. તે પહેલો તો પાછળથી અવાજ આવ્યો કે સે યા ભટી નોટ નહીં ચલેગી. જો શું કહે છે ભિખારી પણ કહે છે કે શેખ આ ફાટેલી નોટ છે એ ફટી નોટ ચલેગી નહીં.
મારું દ્વાર દાન સ્વીકારવાની ભિક્ષુક પણ ના પાડે તે જોઈને જો મુંબઈનો પ્લેટફોર્મ લેખક કહે છે કે મને મારા આપે તો જીવતા સમય જવાની મને ઈચ્છા થઈ એટલી બધી લેખકની શરમ આવી. ભિક્ષુકના કપાયેલા હાથ બે બે હાથે બિચારો ખૂંડો હતો અને એની આંખોમાં લાચારી ડોકિયા કરતી હતી. તો લેખક કહે છે આંખોમાં ડોકાતી લાચારી જોઈ અને મારે પેલી ફાટેલી નોટ પાછીને લઈ લીધી અને નવી નોટ મારે આપવી પડી. જો 55 ના બીજા 5 એટલે 60 રૂપિયા વપરાઈ ગયા. આમ કુલ 60 રૂપિયા નાહકના નકામા વપરાઈ ગયા. જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું કે આવા મેં ખોટા 1-5 રૂપિયાની નોટ બતાવવા ખોટી ફાટેલી બતાવવા માટે મેં બીજા 60 રૂપિયા વાપર્યા એટલે હવે હું શું કરું. એમ કે રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવું એવું મેં નક્કી કર્યું જેથી ટેક્સી ભાડાના 20 રૂપિયા એટલે બચાવી શકાય. મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું પછી પોતાની જાતને તો મનાવી જ પડે ને. એટલે લેખક કહે છે કદાચ હું મારા મનથી એવું માનીશ કે મોર્નિંગ વોકમાં નીકળી છું આમ તો હું રિક્ષામાં જતો હતો પણ ખોટા બીજા 60 રૂપિયા વાપરી કાઢે કે 20 રૂપિયા બચાવવા એ ચાલીને જવા લાગ્યા. કોઈ ખુશશે તો આપણે કહીશું કે હું મોર્નિંગ વોકમાં જાઉં છું એમ. મોર્નિંગ વોકમાં નીકળે છું હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો ત્યારે રસ્તામાં ફૂટપાથ ઉપર જુઓ એક નાનકડું મંદિર આવ્યું અને આ મંદિર જોઈને મારા મનમાં થઈ એટલે પેલો વિચાર આવ્યો કે આનું એમ કરે ને મંદિરમાં નીકળો કરવા પાછળ ભગવાન ક્યાં ના પડવાના હતા આપણા એટલે મારા મનમાં ટુપલાઈ થઈ અને મેં તરત જ પેલી ફાટેલી નોટ હતી એ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું તો નહીં પાછું લેખકે બે બાજુ જોઈ કોઈ જોતું તો નથી ને આમ ખોટી મૂકી જોઈએ એમ બે બાજુ જોઈ પણ ખાતરી એટલે ચોકસાઈ કરી અને મંદિરમાં મેં એ પાછલી નોટ પધરાવી દીધી એટલે ભગવાન આગળ મૂકી અને એકદમ મેં આમ ચાલતી પકડી ત્યારે બાજુની દુકાનમાં એક ગીત વાગતું હતું. કેવું ગીત વાગતું હતું? જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો જેનું કોઈ નથી એના ભગવાન છે બરાબર. એટલે ભગવાનના મંદિરમાં મૂકી અને એમને પોતે ઊંડો શ્વાસ લીધો. ખાસ હવે મારી પાસે એટલે પત્ની નોટ ગઈ અને હવે મને શાંતિ થશે. લેખક કેવો સરસ મજાનો પાઠ છે ને વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? હા, તો તમે ફરી પાછા વાંચો તો ત્યારે બાજુની દુકાનમાં પણ ગીત વાગે કે જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હે યારો જેનું કોઈ નથી એના ભગવાન તો છે બરાબર. તો પાઠમાં આપના રૂઢિપ્રયોગના અર્થ પણ નહીં શબ્દાર્થ પણ થયા. તો વિદ્યાર્થી મિત્રો તમને પાઠમાં સમજ પડી ગઈ છે. હવે એના પ્રશ્નો તો આપણે આ બુકમાં આપ્યા નથી બરાબર, પણ એનો વિડીયો આપણે પછીના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.